એની સારવાર, એની ખોરાક લેવાની પદ્ધતિ, એની રેગ્યુલર કસરત. આપણે ત્યાં એન્ટીવાયરલ એઆરટી સેન્ટર્સ છે ગુજરાતની અંદર, જુદા જુદા ઘણા બધા લોકો આવે છે એની અંદર, અને સરકાર આટલો બધો ખર્ચ કરી રહી છે તો ઘણી વખત લોકો એઆરટી લેવાના પણ શરમ અને સંકોચ અનુભવતા આવે છે એનું સોશિયલ સ્ટિગ્માના કારણે. તો એ બાબત પણ ન થવી જોઈએ. આ જે કંઈ ખર્ચ થઈ રહ્યો છે આપણો યોજના પાછળ, તો એનો પૂરેપૂરો લાભ લઈ પોતે પણ સારા રહી શકે, સ્વસ્થ જીવન જીવી શકાય છે. એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓને આપણે અવગણના ન કરતા એને પ્રેમ અને હૂંફ આપવી જોઈએ, એને સપોર્ટ કરવો જોઈએ. આવી સંસ્થા અમદાવાદની અંદર છે, સુરતમાં છે, જેમ કે આધાર છે, જીએનએસપી છે સુરતની અંદર. તો એવી સંસ્થાઓનો સંપર્ક કરી અને એમાં જીવી શકાય છે ચોક્કસપણે. તો શું એમ કહી શકાય કે જાતીય રોગ જો નહીં થાય તો પછી એચઆઈવી બી નહીં થાય? એવું ચોક્કસપણે કહી શકાય કે ભાઈ અસુરક્ષિત યૌન સંબંધ દ્વારા આપણે જોઈએ પ્રમાણે જાતીય સંક્રમિત રોગો થાય છે. તો જો કુવામાં ન હોય તો હવાડામાં ન આવે, એના જેવી આપણે વાત કરીએ તો એચએ જાતીય રોગ નથી થયો, અથવા કોઈ ઇન્ફેક્ટેડ વ્યક્તિ જ નથી બનતા કે જેની અંદર એચએ વાયરસ હોય. ધીમે ધીમે ક્રમે ક્રમે આપણે આજે પ્રયાસ કરીએ કાલે કે બે ચાર વર્ષમાં આ નાબૂદી થઈ જશે એવું નથી. આ વૈશ્વિક સમસ્યા છે અને અસંખ્ય ડેવલપિંગ કન્ટ્રી માટે તો બહુ મોટી સમસ્યા બને છે, કારણ કે બજેટનો અમુક ટકા હિસ્સો આની પાછળ ખર્ચાય છે. એટલે આપણે બધા જાગૃત થઈએ અને એનાથી બચીએ અને બચાવીએ બીજાને. અને જે આપણી સંકલ્પના છે એક સ્વસ્થ સમાજની, એચઆઈવી મુક્ત સમાજ, બરાબર, એને આપણે સાકાર કરી શકીએ. ટૂંકમાં અશ્વિનભાઈ, હું એવું માનું છું કે સામાન્ય માણસને એચઆઈવી થયો હોય એના કરતાં ગુપ્ત રોગ જેને થયો છે એ એચઆઈવીનો બહુ ઝડપથી અને વધારે ફેલાવો કરવા માટે જવાબદાર છે એવું કહી શકીએ ને? ચોક્કસપણે. આપણે મિસાલની વાત જે કરી રીતે કરી કે હું કેરિંગ કરું છું, મને જાતીય રોગ છે અને મને પછી એમાંથી એચઆઈવી પોઝિટિવ થયું છે, તો એ વ્યક્તિ જે જેને નથી કઈ જાતીય રોગ અને ડાયરેક્ટ માનો કે બ્લડ ટ્રાન્સફ્યુઝન, એટલે કે બ્લડ આપવાના કારણે કોઈ ઘણીની ફરિયાદ થાય છે કે મેં બ્લડ આપ્યું લીધું એના કારણે મને હું એચઆઈવી પોઝિટિવ થઈ ગયો, બરાબર. જનરલી આવા બહુ કેસ સામે આવ્યા નથી, પણ એક જે આપણે આગળ વાત કરવાની ભૂલી ગયા એની વાત કરી લઈએ કે વિન્ડો પીરિયડ, કે આજે હું બ્લડ આપું છું અથવા ચેક કરાવું છું તો 3 મહિના પછી પણ એનું ટેસ્ટિંગ કરાવવું ખૂબ જરૂરી છે, કારણ કે એ વાયરસ 3 મહિના સુધી તો સુષુપ્ત અવસ્થામાં રહે છે. એટલે પેલો જેને જાતીય રોગ થયો છે એ વ્યક્તિ બહુ એની જીવવાની જે દિવસો છે વર્ષો એ ઘટી જશે પેલી વ્યક્તિ કરતા. પેલો સ્વસ્થ થઈને જીવન જીવી શકશે, કારણ કે એનું બીજું આરોગ્ય સારું છે. જેને જાતીય રોગ થયો છે એનામાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઝડપથી ધીમે ધીમે ઓછી જશે, CD4 સેલ, ટી સેલ્સ એનામાં દિવસે દિવસે ઓછા થતા જશે અને મૃત્યુ ખૂબ નજીક આવી જશે એવું કહી શકાય. મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુપ્ત રોગ જેનો ભારતીય સમાજમાં જાતીયતા ગુપ્ત રોગો વિશેનું છોછ છે, લોકો એના વિશે વાત કરતા અચકાય છે ખૂબ સારી રીતે. યુવા વર્ગને, એટલે ખાસ કરીને તરુણો અને યુવાનોને માતા પિતા અને શિક્ષકો જણાવતા નથી, એના વિશે ખૂબ ડિટેલમાં વિવરણપૂર્વક ફોટોગ્રાફ્સ અને સ્લાઇડ સાથે આપણને ડોક્ટર અશ્વિનભાઈ અમરણીયાએ ખૂબ સરસ માહિતી આપી. દિનબંધુ વેલફેર ટ્રસ્ટ અને અશ્વિનભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એક ફોટોગ્રાફ.